मॉर्निंग डियर स्टूडेंट्स, आजना आपणा लेक्चर में आपणे हवे स्पेसिफिकली समूह नंबर 15 में नाइट्रोजन विषयनी समझूतीनो अभ्यास शुरू करशुं। એટલે હવેનો જે આપણો કોન્સેપ્ટ છે એ સ્પેશિયલ ડાઈ નાઇટ્રોજન ઉપર ડિપેન્ડન્ટ છે। તો સમજૂતીની શરૂઆત આપણે કરીએ કે ડાઈ નાઇટ્રોજન છે એની બનાવટ, એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને એના ઉપયોગો એ કઈ કઈ રીતે કેમ થાય છે। દરેક સમૂહમાં આપણે 15, 16, 17, 18 આવું જ કરશું। પ્રથમ બે તત્વો વિશેની સમજૂતીનો અભ્યાસ આપણે એની અંદર કરવાનો થશે। ચાલો તો આપણે જોઈએ ડાઈ નાઇટ્રોજનની બનાવટ કેવી રીતે કરવામાં આવે છે। પછાત બેઝ ઉપર આગળ વધીએ, ડાઈ નાઇટ્રોજનનું ઉત્પાદન, પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનની રીતથી કરવામાં આવે છે। પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદનની રીતથી થાય છે। ડાઈ નાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન જેટલું નીચું છે। એટલે જ્યારે વાતાવરણમાંથી વાયુઓનું પ્રવાહીકરણ કરવામાં આવે ત્યારે નીચું ઉત્કલન બિંદુ હોવાને કારણે પ્રથમ ડાઈ નાઇટ્રોજન મળે છે। જ્યારે ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન જેટલું છે તો અહીંયા આવી રીતે આપણને ડાઈ નાઇટ્રોજનના ઉત્પાદનની વાત કરેલી છે। તો વ્યાપારી ધોરણે ડાઈ નાઇટ્રોજન એ વિભાગીય નિસ્યંદન અને પ્રવાહીકરણની રીતથી મેળવી શકાય છે। વિભાગીય નિસ્યંદન સ્ટીમ ડિસ્ટિલેશન, તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો પ્રકરણમાં એની ઇન્ફોર્મેશન ઓલરેડી ભણી જોઈ ગયા છો। હવે ડાઈ નાઇટ્રોજનનો ઉત્કલન બિંદુ મેં કીધું એમ કે 77.2 કેલ્વિન જેટલો નીચો છે, એટલે પ્રથમ વાતાવરણમાંથી એ મળે છે। જ્યારે ઓક્સિજનનો ઉત્કલન બિંદુ 90 કેલ્વિન જેટલું હોય છે। હવે આ ડાઈ નાઇટ્રોજન કેવી રીતે આપણને મળે એનું આપણે જો સમીકરણ દર્શાવીએ તો નવસાર અર્થાત એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ એને એનો ટૂંક સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો N2+H2O+NaCl આપણને મળશે। જોઈએ સમીકરણનું બેલેન્સિંગ કેવી રીતે થાય છે। બે નાઇટ્રોજન એસિટીઝ છે, બે ઓક્સિજન છે, તો અહીંયા આપણે બેલેન્સ માટે બે કરવા જોઈએ। ઓકે, તો બે બેલેન્સ ઓક્સિજનના કહીએ તો હાઇડ્રોજન 4 થઈ ગયા, અહીંયા 4 છે, એક સોડિયમ એક ક્લોરિન ઇક્વેશન બેલેન્સિંગ। તો નવસાર અર્થાત એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવાથી ડાઈ નાઇટ્રોજન, પાણી અને સોડિયમ ક્લોરાઇડ મળે છે। મિત્રો, સમીકરણ જ્યારે શરૂ થાય છે ત્યારે મારે તમને બધાને ખાસ કહેવાનું કે એક એક સમીકરણ 3-3, 4-4 વખત લખીને કરવું પડશે, યાદ રાખજો। આમાં તમારી આળસ નહીં ચાલે, સારામાં સારી રીતે પ્રિપેરેશન ડે ટુ ડે વર્કથી જ તમારે કરવું પડશે। એટલે મારે બધાને ખાસ કહેવાનું છે કે ઇક્વેશનને રાઇટિંગ પ્રેક્ટિસ નહીં કરે, એમાં તમારે લખવામાં આળસ નહીં કરવાની। તમને થાય કે મને તો કેમ કરવું, શું કરવું, ને જેટલી આળસ કરી છે એ આળસ તમારા બોર્ડના રિઝલ્ટમાં દેખાશે, યાદ રાખજો। કોઈ પણ રિઝલ્ટ સારું પણ આવી શકે, રિઝલ્ટ ખરાબ પણ આવી શકે, પણ રિઝલ્ટનું સારું અને ખરાબ આવવું એનો બેઝ, એનો આધાર સ્ટુડન્ટ્સની ઈચ્છા શક્તિ ઉપર છે, એની કેપેસિટી ઉપર છે। કોઈ સ્ટુડન્ટ્સને 99 PR આવે છે તો આપણને PR આવડી ગયા છે કે આવી જ ગયા છે એવું નહીં સમજી લેવું, આપણી કેપેસિટી પણ આપણે જોવાની હોય ને। તો એને રિલેટેડ પ્રિપેરેશન કરો, આપણી સ્ટ્રેન્થ જોવો, આપણી સ્ટેમિના જોવો, અને સ્ટ્રેન્થ અને સેમિનાને ધ્યાનમાં રાખી અને પછી આપણે સારી રીતે પ્રોસેસ શરૂ કરીએ। ક્લિયર? તો સમીકરણો 3-3, 4-4 વખત લખીને તૈયાર કરજો। તો એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતા ડાઈ નાઇટ્રોજન બને છે। આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે થોડા પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને HNO3 ઉત્પન્ન થાય છે। આ HNO3 કે નાઇટ્રિક ઓક્સાઇડ ઉત્પન્ન થાય તો એને ઉત્પન્ન થતો રોકવા માટે ડાયક્રોમેટના મિક્સચરમાંથી અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી એને પસાર કરવામાં આવે છે। આ યાદ રાખજો, ડાયક્રોમેટ અને સાંદ્ર H2SO4 માંથી એને પાસ કરો, આ જો થોડા પ્રમાણમાં ઉત્પન્ન થાય
તો એના માટે એ પ્રોસેસ આપણે આ જગ્યાએ કરવી પડે છે. ક્લિયર છે? હવે એ મેટરને આપણે આગળ લઈ જઈએ બીજી કઈ બનાવટથી આ પ્રાપ્ત થાય ડાયનાઇટ્રોજન. તો એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice Cr2 plus 7 અને ગરમ કરવામાં આવે તો N2 plus H2O plus Cr2O3 આ જગ્યાએ આપણને બને છે. અહીંયા 8 હાઇડ્રોજન થયા એટલે 4 કરીએ, ઓક્સિજન 7 થઈ ગયા, ક્રોમિયમ 2 થઈ ગયા, પાછો ડાયનાઇટ્રોજન મેળવો. પણ શેમાંથી મેળવો? એમોનિયમ ડાયક્રોમેટ. ઘણા બધા વિદ્યાર્થીને સીધું એમ પૂછ્યો હોય ને કે એમોનિયમ ડાયક્રોમેટનું સૂત્ર બોલો તો લખો તો લખતા જ ના આવડે કે NH4 ટ્વાઇસ Cr2O7 થાય. જો તમારો એ પણ માઇનસ પોઈન્ટ હોય તો કરેક્ટ કરો. દરેક અકાર્બનિક પદાર્થનું નામ અને એનું સૂત્ર તમને આવડવું જોઈએ, અને નહીં તો તમે એના કોન્સેપ્ટ માટે મેં યુટ્યુબમાં મારો વેલેન્સી ચાર્ટ નામનો લેક્ચર સર્ચ કરી, હમણાં જ 2-3 દિવસ પહેલાનો આ જ સમયમાં લીધેલો છે, એ વેલેન્સી ચાર્ટ લેક્ચર સર્ચ કરી અને સારી રીતે પ્રિપેરેશન કરી લેજો. વેલેન્સી ચાર્ટ હેડિંગ છે જ, તો તમને ખબર પડી જશે 11th બેઝ છે કે કેવી રીતે તમે કોન્સેપ્ટને સારી રીતે સ્ટડી કરી શકશો. ઇઝ ઇટ ક્લિયર? તો અમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન, પાણી અને Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ આ જગ્યાએ આપણને મળશે. તો એ આપણા માટે એક બનાવટના સંદર્ભમાં, N2ની બનાવટના સંદર્ભમાં એક પાછો ડિસ્કશન થયો. પછી ત્રીજું છે બેરિયમ એઝાઇડ, BAN3 twice. બેરિયમ એઝાઇડથી ડાયનાઇટ્રોજનની બનાવટ, આ બેરિયમ અને ડાયનાઇટ્રોજન બની જાય છે બેરિયમ એઝાઇડને ગરમ કરતા. આ બેરિયમ એઝાઇડનું સૂત્ર છે BAN3 twice, ઓકે, અને ડાયનાઇટ્રોજનની બનાવટ આપણને આ જગ્યાએ થઈ શકે છે. ક્લિયર? એ મેટરને તમારે ધ્યાનમાં લઈ લેવી પડશે કે કેવી રીતે આપણે આ જગ્યાએ બેરિયમ એઝાઇડને બનાવીએ છીએ. બેરિયમ એઝાઇડનું સૂત્ર તમારી સામે અહીંયા લખેલું છે કે BAN3 twice મીન્સ થશે બેરિયમ એઝાઇડ. ક્લિયર? અને ગરમ કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન અને બેરિયમ આપણને મળે છે. ઓકે, ત્યાર પછી જોઈએ ડાયનાઇટ્રોજનના ભૌતિક ગુણધર્મો. જો તમને બનાવટ પૂછાય જુદો ક્વેશ્ચન 2 કે 3 માર્કમાં, તો ખાલી આટલું જ બતાવવાનું થાય કે વ્યાપારી ધોરણે ડાયનાઇટ્રોજન પ્રવાહીકરણ અને વિભાગે નિશ્યાદનથી બનાવી શકાય, એનો ઉત્કલન બિંદુ 77.2 કેલ્વિન જેટલું છે, ડાય ઓક્સિજનનું ઉત્કલન બિંદુ 90 કેલ્વિન જેટલો છે, એટલે પ્રથમ વાતાવરણમાંથી N2 મળી શકે. એની બનાવટ આ નવસાર એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો મળે, સાથે થોડા પ્રમાણમાં એનો ને HNO3 મળે, પણ તમે એમાં ડાયક્રોમેટને સાંદ્ર એસ્ટ્રોસોપરમાંથી પાસ કરી દો તો એની ઇફેક્ટ છે એને કંટ્રોલ કરી શકાય. ઓઇલ એમોનિયમ ડાયક્રોમેટને ગરમ કરવામાં આવે તો N2 પાણી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ મળશે. બેરિયમ એઝાઇડને ગરમ કરવામાં આવે તો ડાયનાઇટ્રોજન અને બેરિયમ મળી શકે છે. ઓકે, ત્યાર પછી આના ભૌતિક ગુણધર્મોની વાત આપણે આ જગ્યાએ દર્શાવી. ફિઝિકલ પ્રોપર્ટી એટલે શું બતાવે છે? તમે જોજો, આ રંગહીન, ગંધહીન, સ્વાદહીન વાયુ છે, કલરલેસ, ટેસ્ટલેસ, ઓડરલેસ, કાંઈ ખબર જ નથી પડતી આપણા ડાયનાઇટ્રોજન વિશે. ડાયનાઇટ્રોજનના પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, એના સંસ્થાનિકો 14N અને 15N, 14 નાઇટ્રોજન અને 15 નાઇટ્રોજન એ એના સંસ્થાનિકો છે. હવે જો મારે કોન્સેપ્ચ્યુઅલ મેટર આ જગ્યાએ ડાયનાઇટ્રોજન વિશે તમને ખાસ કરવી હોય, એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, પણ કેટલી પાણીમાં દ્રાવ્યતા છે તો એ તમને હું કહી દઉં કે એની જે દ્રાવ્યતા છે એ 22.3 સેન્ટીમીટર ક્યુબ. તમે સમજી શકશો કે દ્રાવ્યતાના પ્રમાણને જો મારે દર્શાવવું હોય તો આ બેઝિકલ પોઈન્ટ બતાવેલો છે, સેમી ક્યુબ લીટર ઇન્વર્સ એ, અને દ્રાવ્યતા બતાવેલી છે 1 bar દબાણ, જે ખાસ કરીને એના નીચા ઠાર બિંદુને ઉત્કલન બિંદુ બતાવે છે. એટલે કે પાણીમાં દ્રાવ્યતા 1 લિટર પાણીમાં દ્રાવ્યતા, એટલે તમે સમજો કે 1 લિટર પાણીમાં દ્રાવ્યતાનો કોન્સેપ્ટ આવે એટલે શું થયું, તો કે 1 લિટર પાણીમાં 22.3 મિલી સેન્ટીમીટર ક્યુબ એટલે મિલીલીટર થાય, તો 1 લિટરમાં 22.3 મિલીલીટર એ ઓગળેલો છે.
द्रव्यत्रय नो जवाब लगाई शकिए तो 22.3 सेंटीमीटर क्यूब लीटर इनवर्स एनी पानी में द्रव्यता छे एवं आपणे दर्शावी शकिए छे जेथी तेना ठार बिंदु जे उत्कलन बिंदु नीचा छे અને રાસાયણિક દ્રષ્ટિએ તે સક્રિય છે તો આ તમારા માટે થઈ જશે ફિઝિકલ પ્રોપર્ટી રંગવિહીન ગંધવિહીન સ્વાદવિહીન વાયુ પાણીમાં અલ્પદ્રાવ્ય 14N 15N સમસ્થાનિકો 258 કેલ્વિન તાપમાને એક બાર દબાણે એની પાણીમાં દ્રાવ્યતા 22.3 સેન્ટીમીટર ક્યુબ છે જેથીના ઠાર બિંદુનો ઉત્કલન બિંદુ એ નીચા માલુમ પડે છે હવે આ ડાઇનાઇટ્રોજન એ સક્રિય પણ છે એટલે જો રાસાયણિક દ્રષ્ટિએ ડાઇનાઇટ્રોજનની કમ્પેરિઝન કરવામાં આવે તો એ સક્રિય છે તો અહીંયા આપણે ડાઇનાઇટ્રોજનની ફિઝિકલ પ્રોપર્ટી એ કેવા પ્રકારની છે એની સમજણી જોઈએ હવે ડાઇનાઇટ્રોજનના રાસાયણિક ગુણધર્મો કયા છે એનું ક્લેરિફિકેશન આપણે સમજવું પડે કે કેમિકલ પ્રોપર્ટીઝ એ ડાઇનાઇટ્રોજનની કઈ છે ચાલો જોઈએ ડાયનાઇટ્રોજનની ધાતુ સાથે પ્રક્રિયાથી ધાતુ સાથે પ્રક્રિયાથી એ નાઇટ્રાઇડ બનાવે ધાતુ સાથે શું બનાવે છે નાઇટ્રાઇડ નાઇટ્રેટનું સૂત્ર તમને બધાને મેં વેલેન્સી ચાર્ટ કરવાનો કીધો તો નાઇટ્રેટ એટલે N3- થાય શું થાય N3- સપોઝ હું તમને કહું કે લિથિયમ નાઇટ્રેટનું સૂત્ર મારે જોતું હોય તો લિથિયમની વેલેન્સી શું છે Li+ નાઇટ્રોજનની શું આવે છે 3- તો બે આંકડા જુદા જુદા છે તો કે યસ અહીંથી એક ઉતારો અહીંથી ત્રણ ઉતારો ક્રોસ ગુણાકાર કરો જવાબ આવે Li3N લિથિયમ નાઇટ્રાઇડ તો આવી રીતના તમે સૂત્ર તૈયાર કરી શકો વેલેન્સી અલગ અલગ હોય ને તો આંકડા નીચે ઉતારી ક્રોસ ગુણાકાર કરવા પડે ઓકે તો ધાતુની નાઇટ્રોજન સાથે પ્રક્રિયાથી નાઇટ્રાઇડ બને તો લિથિયમમાં N2 એડ કરો તો Li3N મળે બે નાઇટ્રોજન છે એટલે બે બે તેની છ સિક્સ એલાય મેગ્નેશિયમની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો Mg3N2 મળે ત્રણ મેગ્નેશિયમ કરી નાખો તમારે એવું મેગ્નેશિયમ ને લિથિયમ યાદ ન રખાય તમારે યાદ રખાય કોઈ પણ ધાતુની નાઇટ્રોજન સાથેની પ્રક્રિયાથી ધાતુનું નાઇટ્રાઇડ બને નાઇટ્રાઇડ તો N3- ગણાય અને જો ધાતુનો કોન્સેપ્ટ આપણે આપીએ એ બતાવીએ તો એ ધાતુ લિથિયમ મેગ્નેશિયમ જેવી અહીંયા આપણે મૂકીએ કે જે નાઇટ્રાઇડ અહીંયા બનાવતી હોય છે તો એ નાઇટ્રાઇડની પ્રિપેરેશન નાઇટ્રેટ કેવી રીતના બને છે એ કોન્સેપ્ટ આપણે આ જઈએ ધાતુ અને N2 વચ્ચેની પ્રક્રિયાથી દર્શાવી શકીએ હવે ત્યાંથી આગળ જઈએ ડાયનાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયાત્મકતા તો કોઈ પણ સ્ટુડન્ટને ખબર પડે કે મારે જેના રાસાયણિક ગુણધર્મો લખવા હોય એનું સૂત્ર તો લખવું પડે ને તો N2 હવે હાઇડ્રોજન એડ કરો તો H2 આ આવે છે હેબર પદ્ધતિ 2NH3 એમોનિયા હેબર વિધિથી 770 કેલ્વિન તાપમાને આયર્નના પાવડર ઉદ્દીપકની હાજરીમાં અહીંયા પ્રક્રિયા થતી જોવા મળે છે અને એમોનિયા મળે છે તો ડાય નાઇટ્રોજન અને ડાય હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી આ જગ્યાએ આપણને એમોનિયા પણ પ્રાપ્ત થાય છે તો અહીંયા હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી એમોનિયાનું મળવું એ પણ કોન્સેપ્ટ આપણે આ જગ્યાએ બતાવી શક્યા એ સિવાય આની ઓક્સિજન સાથે પ્રક્રિયા વિચારીએ ચાલો આ N2+O2 આવી જાય 2NO ઓક્સિજન સાથે પ્રક્રિયાથી નાઇટ્રોજનનો ઓક્સાઇડ બની જાય છે આનું નામ છે નાઇટ્રિક ઓક્સાઇડ છે ને N2 ને O2 વચ્ચેની પ્રક્રિયા બહુ ધીમી છે આકાશમાં જ્યારે વીજળી થાય ને ત્યારે N2 ને O2 વચ્ચે પ્રક્રિયા થઈ નાઇટ્રિક ઓક્સાઇડ બની શકે છે તો અહીંયા આપણને રાસાયણિક ગુણધર્મોમાં ત્રણ પ્રક્રિયા બતાવે છે ધાતુની નાઇટ્રોજન સાથે પ્રક્રિયા નાઇટ્રોજન ને હાઇડ્રોજન સાથે પ્રક્રિયા અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો આપણને હાઇડ્રોજનની સાથેના કે ઓક્સિજનની સાથેના કે ધાતુની સાથેના રાસાયણિક ગુણધર્મો ડાયનાઇટ્રોજનના કેવા પ્રકારના છે એનું અનુમાન મળી શકે છે ઓકે તો અહીંયા આપણા માટે નાઇટ્રોજનની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા થઈ છે એકદમ જોઈ શકો છો કે ચાર્ટ થ્રુ કેટલી બધી મેટર એ ઇઝી કોન્સેપ્ટમાં ચાલતી જાય છે હવે આપણે એના ઉપયોગો વિચારીએ ચાલો ઉપયોગોની વાત આપણે જોઈએ તો એની વાત
तो ए नारी नाक थी श्वास लई क्राई कर जैविक ओड़ा खा कर्म कर अने ठंडी था। आ तमने खबर ने मारा स्पेशल सूत्र छे आ आपको गपी कहवाई घर नो प्रोडक्शन याद रखवा माटे होय उपयोग केवी रीते याद रखवा तो जो तमे शॉर्टकट ट्रिक याद रखवानी ए नारी नाक थी श्वास लई जैविक गोळा खा नाक थी श्वास लई क्राई कर જૈવિક ગોળા ખા કર્મ કર અને ઠંડી થા એટલે વાડાઈ નાઇટ્રોજનનો ઉપયોગ થી હવે એમાં એ નારી એ બધી શું છે તો કે એ એટલે એમોનિયા બનાવવા માટે નારી નારી એટલે નાઇટ્રોજન યુક્ત રસાયણ બનાવવા માટે નાક એટલે નાઇટ્રિક એસિડ બનાવવા માટે શ્વાસ શ્વસન પ્રણાલીમાં પછી ક્રાય ક્રાયોસર્જરી ક્રાયોસર્જરી એટલે ડિસીઝ ઓફ ટિશ્યુઝ સ્નાયુની સર્જરી એના જે રોગો હોય સ્નાયુઓના રોગો એમાં ડાઈ નાઇટ્રોજન મટાડવા માટે વપરાય પછી શ્વસનમાં એટલા માટે કે આપણે શ્વસનની વ્યાખ્યા તમને બાયોલોજીના સ્ટુડન્ટ્સને પૂછી હોય તો તમે એવું કહો તો ઓક્સિજન લેવો અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવો બરાબર પણ વાતાવરણમાં છે ને નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન એ શ્વાસમાં ભેગો આવે ઓક્સિજન એ ભેગો આવે પણ ઓક્સિજનની કોઈ અંદર ઝેરી અસર જો થવાની હોય ને તો એ ડાઈ નાઇટ્રોજનને કારણે ઝેરી અસર બંધ થઈ જાય એટલે વિષાલુતા ઘટાડવા માટે ડાઈ નાઇટ્રોજન ઉપયોગી છે સ્નાયુના ડિસીઝ માટે એની સારવારમાં ક્રાયોસર્જરી એને કહેવાય એમાં ઉપયોગી છે પછી જૈવિક પ્રણાલીમાં ગોળા એટલે વિદ્યુતીય ગોળા બંધ પછી ધાતુ કર્મવિધિ શીતક શીતક તરીકે ઠંડક માટે કોલ્ડ સ્ટોરેજમાં આનો યુઝ થઈ શકે છે તો એ નારી નાકથી શ્વાસ લઈ ક્રાય કર જૈવિક ગોળા ખા અને કર્મય કર શ્વાસે લે હોવાય પણ જૈવિક ગોળાય ખા કર્મય કર ને ઠંડી ખા યાદ રહી જાય ને તો એ નારી નાકથી શ્વાસ લઈ ક્રાય કર જૈવિક ગોળા ખા કર્મ કર અને ઠંડી ખા એ તમારા માટે ડાઈ નાઇટ્રોજનના ઉપયોગો થઈ ગયા તો આ પ્રમાણે ડાઈ નાઇટ્રોજનની બનાવટ એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સમજૂતી આ જગ્યાએ દર્શાવી શકાય છે અને ઉપયોગની ચર્ચા પણ કરી શકાય છે આ બધા કોન્સેપ્ટ એ આપણા માટે ડાઈ નાઇટ્રોજન સમજાય છે જુદા ક્વેશ્ચન પણ પૂછાય એક સાથે પણ પૂછાય પણ તમારે બધાએ આ ચાર્ટ સિસ્ટમને ફોલોઅપ કરવાની છે આપેલા ચાર્ટ સારી રીતે તૈયાર કરો મેં કાલે વોઇસ મેસેજ પણ તમને પાસ ઓન કર્યો હતો કે પેલા ચાર્ટ પ્રિપેર કરો એ ચાર્ટ પ્રિપેર થઈ જાય પછી હું તમને જે પીડીએફ મોકલો છું એ પીડીએફ પાકી કરો અને હોમવર્ક એનું કરો આ તમારે કોન્સેપ્ટ બુકમાં લખવાનું નીટમાં જેડબલઈમાં ગુજકેટમાં કામમાં લાગશે અને ઓલું તમારા માટેનો કોન્સેપ્ટ છે એ તમારા માટે બેઝિકલ પોઈન્ટ છે એ પણ એ કામમાં લાગવાનું છે થિયરીમાં ક્લિયર તો આવી રીતે ડાઈ નાઇટ્રોજનની સમજૂતી આપી શકાય છે તો આજના આપણા આખા લેક્ચરમાં આપણે ડાઈ નાઇટ્રોજનની બનાવટ ભૌતિક રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોની સમજૂતી ભણેલા છીએ જેને તમારે બધાએ ક્લેરિફાય કરવાની થશે આજ માટે આટલી જ મેટર અને હું તમને ઇમેજ સેન્ડ કરી દઈશ થેન્ક યુ